બંધ સમતલ આકૃતિની હદ કે સીમાની ચારે બાજુનું કુલ અંતર એટલે પરિમિતિ અને તે આકૃતિ દ્વારા ઘેરાયેલા કુલ ક્ષેત્રને તેનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા એક બાજુનું માપ બરાબર ચાર ગુણ્યા એલ બરાબર ચાર એલ થાય પરંતુ ચોરસની ચારેય બાજુના માપ સમાન છે માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર એલ ગુણ્યા એલ બરાબર એલ સ્ક્વેર થાય ઉદાહરણ એક ચોરસની બાજુની લંબાઈ ચાર સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો ઉકેલ અહીં ચોરસની બાજુની લંબાઈ ચાર સેન્ટીમીટર હોવાથી ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા એક બાજુનું માપ બરાબર ચાર ગુણ્યા ચાર સેન્ટીમીટર બરાબર સોળ સેન્ટીમીટર મળે અને ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈમાં લંબાઈ બરાબર ચાર સેન્ટીમીટર મૂકતા ચોરસનું ક્ષેત્રફળ બરાબર સોળ સેન્ટીમીટર સ્ક્વેર મળે લંબ ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ લંબ ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે ગુણ્યા એલ પ્લસ બી થાય આમ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર એલ ગુણ્યા બી સૂત્ર બને ઉદાહરણ એક લંબચોરસની લંબાઈ દસ સેન્ટીમીટર અને પહોળાઈ આઠ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો અહીં લંબ ચોરસની લંબાઈ દસ સેન્ટીમીટર અને પહોળાઈ આઠ સેન્ટીમીટર ને લંબ ચોરસની પરિમિતિ બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈમાં મૂકતાં લંબ ચોરસની પરિમિતિ છત્રીસ સેન્ટીમીટર મળે છે અને આ જ કિંમત લંબચોરસના ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈમાં મૂકતાં લંબચોરસનું ક્ષેત્રફળ એશી સેન્ટીમીટર સ્કવેર મળે છે આમ લંબ ચોરસની પરિમિતિ બરાબર છત્રીસ સેન્ટીમીટર અને લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર એશી સેન્ટીમીટર સ્કવેર મળે ત્રિકોણની પરિમિતિ અને ક્ષેત્રફળ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો અહીં ત્રિકોણની એક બાજુની લંબાઈ એ છે તેથી ત્રિકોણની પરિમિતિ બરાબર એ પ્લસ એ પ્લસ એ બરાબર થ્રી એ થાય ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ અહીં ત્રિકોણનો વેદ એચ જ્યારે પાયો બી છે તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વન અપોઇન્ટ ટુ બી એચ થાય ઉદાહરણ નીચે આપેલા ત્રિકોણ આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો ઉકેલ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો જેથી ત્રિકોણની પરિમિતિ બરાબર નવ સેન્ટીમીટર વત્તા અગિયાર સેન્ટીમીટર વત્તા ચૌદ સેન્ટીમીટર બરાબર ચોત્રીસ સેન્ટીમીટર થાય અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વન અપો ટુ ઇન્ટુ બી એચ જ્યાં બી બરાબર ચૌદ સેન્ટીમીટર અને એચ બરાબર સાત સેન્ટીમીટર આપેલ છે જે સૂત્રમાં મૂકતા ત્રિકોણનું ક્ષેત્રફળ ઓગણપચાસ સેન્ટીમીટર સ્ક્વેર મળે છે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર ચતુષ્કોણની ચારેય બાજુનો સરવાળો થાય અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ જ્યાં બી બરાબર આધાર એચ બરાબર ઊંચાઈ છે ઉદાહરણ નીચે આપેલા સમાંતરબાજુ ચતુષ્કોણની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો ઉકેલ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય છે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર ચૌદ સેન્ટીમીટર વત્તા સાત સેન્ટીમીટર વત્તા ચૌદ સેન્ટીમીટર વત્તા સાત સેન્ટીમીટર બરાબર બેતાળીસ સેન્ટીમીટર મળે અને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા એચ જેમાં બી બરાબર ચૌદ સેન્ટીમીટર અને એચ બરાબર સાત સેન્ટીમીટર મૂકતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અઠ્ઠાણું સેન્ટીમીટર સ્ક્વેર મળે આમ बाजू ચતુષ્કોણની પરિમિતિ બેતાળીસ સેન્ટીમીટર અને ક્ષેત્રફળ અઠ્ઠાણું સેન્ટીમીટર સ્ક્વેર મળે વર્તુળનો પરીઘ અને ક્ષેત્રફળ વર્તુળનો પરીગ બરાબર ટુ પાય આર અને વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર જ્યાં આર બરાબર વર્તુળની ત્રિજ્યા છે ઉદાહરણ એક વર્તુળની ત્રિજ્યા સાત સેન્ટીમીટર છે તો તેનો પરીગ અને ક્ષેત્રફળ શોધો ઉકેલ વર્તુળનો પરીગ બરાબર ટુ પાય આર માં પાય બરાબર બાવીસ છેદમાં સાત અને આર બરાબર સાત સેન્ટીમીટર મુક્તા વર્તુળનો પરીક બરાબર ચુમ્બાળીસ સેન્ટીમીટર મળે છે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય માં બરાબર બાવીસ છેદમાં સાત અને આર બરાબર સાત સેન્ટીમીટર મૂકતા વર્તુળનું ક્ષેત્રફળ એકસો ચોપન સેન્ટીમીટર સ્ક્વેર મળે છે આમ વર્તુળનો પરિઘ બરાબર ચુંબાળીસ સેન્ટીમીટર અને વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એકસો ચોપન સેન્ટીમીટર સ્ક્વેર મળે અહીં આકૃતિમાં એ બી ડીઈ એ સમલંબ ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ એ નું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણ ઇ નું ક્ષેત્રફળ અને લંબ ચોરસ એ બી સી ઈનું ક્ષેત્રફળ શોધી તેમનો સરવાળો કરતાં સમલંબ ચતુષ્કોણ એ બી ક્ષેત્રફળ મળે છે અહીં ત્રિકોણ ઈ નું ક્ષેત્રફળ બરાબર વન અપોન્ટ ટુ ઇન્ટુ એચ ઇન્ટુ સીમાં એચ બરાબર બાર મીટર અને સી બરાબર દસ મીટર મૂકતા ત્રિકોણ ઇ સીડીનું ક્ષેત્રફળ બરાબર સાહીઠ મીટર સ્ક્વેર મળે અને લંબચોરસ એ બી સી ક્ષેત્રફળ બરાબર એચ ગુણ્યા એમાં એચ બરાબર બાર મીટર અને એ બરાબર વીસ મીટર મૂકતા લંબચોરસ એ બી સી ક્ષેત્રફળ બસ્સો ચાળીસ મીટર સ્ક્વેર મળે છે હવે સમલંબ ચતુષ્કોણ એ બી ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ઇ સી ડીનું ક્ષેત્રફળ વધતા લંબચોરસ એ બી સી ઈનું ક્ષેત્રફળમાં ત્રિકોણ સીડી નું ક્ષેત્રફળ બરાબર સાહીઠ મીટર સ્ક્વેર અને લંબચોરસ એ બી સી ઈનું નું ક્ષેત્રફળ બરાબર બસો ચાળીસ મીટર સ્ક્વેર મૂકતા સમલંબ ચતુષ્કોણ એ બી ડી નું ક્ષેત્રફળ ત્રણસો મીટર સ્ક્વેર મળે છે આમ સમલંબ ચતુષ્કોણ એ બી ડી નું ક્ષેત્રફળ ત્રણસો મીટર સ્ક્વેર મળે છે કોઈ પણ સામાન્ય ચતુષ્કોણનો એક વિકર્ણ દોરી તેને બે ત્રિકોણમાં વિભાજીત કરી શકાય છે આ રીતે ચતુષ્કોણને વિભાજીત કરવાની પ્રક્રિયા આપણને સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મેળવવામાં ઉપયોગી થાય છે અહીં આકૃતિ પરથી ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એ ડીસીનું ક્ષેત્રફળ જેમાં ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ બરાબર વન અપોન ટુ ઇન્ટુ એસી ઇન્ટુ એચ વન અને ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ બરાબર વન અપોઈન ટુ ઇુ એસી ઇન્ટુ એચ ટુ જેમાં એસી એ વિકર્ણની લંબાઈ છે એચ વન અને એચ એ વેદની લંબાઈ છે અહીં વન અપોન ટુ એસીને સામાન્ય લેતા ચતુષ્કોણ એ સીડીનું ક્ષેત્રફળ બરાબર વન અપોન ટુ એસી ઇન્ટુ એચ વન પ્લસ એચ ટુ મળે છે જેમાં એસી એ વિકર્ણની લંબાઈ હોવાથી તેને ડી વડે દર્શાવીશું માટે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર વન અપોન ટુ ડી ઇન્ટુ એચ વન પ્લસ એચ ટુ મળે ઉદાહરણ આકૃતિમાં દર્શાવેલા ચતુષ્કોણ પી ક્યુઆરએસનું ક્ષેત્રફળ મેળવો હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આકૃતિમાં દર્શાવેલા ચતુષ્કોણ નું આરએસનું ક્ષેત્રફળ મેળવીએ અહીં વિકર્ણની લંબાઈ D બરાબર પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વેદ એચ વન બરાબર બે સેન્ટીમીટર અને સેન્ટીમીટર છે જેની કિંમત ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર વન અપોન્ટ ટુ ડી ઇન્ટુ એચ વન પ્લસ એચ ટુમાં મૂકતા ચતુષ્કો ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેર મળે છે આમ ચતુષ્કોણ પીક્યુઆરએસનું ક્ષેત્રફળ અગિયાર સેન્ટીમીટર સ્ક્વેર મળે છે વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણને કર્ણ દ્વારા બે ત્રિકોણમાં विभाजित કરવાથી આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે અહીં આકૃતિમાં ચતુષ્કોણ એ બી સીડી એક સમબાજુ ચતુષ્કોણ છે તેથી તેના વિકર્ણો એકબીજાને લંબ સમદ્વિભાજક હશે તેથી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ વધતા ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ જેમાં ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ બરાબર વન અપોન ટુ ઇન્ટુ એસી ઇન્ટુ ઓડી અને ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર વન અપોન ટુ ઇન્ટુ એસી ઇન્ટુ ઓબી જેમાં વન અપોન ટુ એસીને સામાન્ય લેતા વન અપોન ટુ એસી ઇન્ટુ ઓડી પ્લસ ઓબી મળે જેના બરાબર વન અપોન ટુ એસી ઇન ટુ બીડી કારણ કે ઓડી પ્લસ ઓબી ઇઝ ઇક્વલ ટુ બીડી છે અહીં એસી અને બીડી ચતુષ્કોણના વિકર્ણો હોવાથી એસી ઇઝ ઇક્વલ ટુ ડી વન અને બીડી ઇઝ ઇક્વલ ટુ ડી ટુ લઈશું જેથી સમબાજુ ચતુષ્કોણ એ બી સીડીનું ક્ષેત્રફળ બરાબર વન અપોન ટુ ડી વન ઇન ડી ટુ મળે આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના બંને વિકર્ણના ગુણાકારનું અડધું હોય છે ઉદાહરણ એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ દસ સેન્ટીમીટર અને આઠ બે સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો ઉકેલ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વન અપોન ટુ ઇન્ટુ ડી વન ઇન્ટુ ડી ટુ જ્યાં ડી વન ડી ટુ વિકર્ણોની લંબાઈ છે ડી વન બરાબર દસ સેન્ટીમીટર અને ડી ટુ બરાબર આઠ પોઈન્ટ બે સેન્ટીમીટરની કિંમત સૂત્રમાં મૂકતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એકતાળીસ સેન્ટીમીટર સ્ક્વેર મળે ઉદાહરણ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બસો ચાલીસ સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેના એક વિકર્ણની લંબાઈ સોળ સેન્ટીમીટર છે તો બીજા વિકર્ણની લંબાઈ શોધો ઉકેલ ધારો કે એક વિકર્ણની લંબાઈ ડી વન બરાબર સોળ સેન્ટીમીટર છે અને બીજા વિકર્ણની લંબાઈ ડી ટુ છે તે શોધવાની છે તેથી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વન અપોન ટુ ડી વન ડી ટુ માં સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બસો ચાલીસ સેન્ટીમીટર સ્ક્વેર અને ડી વન બરાબર સોળ સેન્ટીમીટર મૂકી અને સાદુ રૂપ આપતા ડી ટુ બરાબર ત્રીસ સેન્ટીમીટર મળે છે આમ સમબાજુ ચતુષ્કોણના બીજા વિકર્ણની લંબાઈ ત્રીસ સેન્ટીમીટર મળે